સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં આવેલ જૈન મંદિરની બાજુના એક ગોડાઉનમાં કંપનીમાંથી ડિલિવરી કરવા મોકલવામાં આવતા ખાદ્યતેલને ટેન્કરોના ડ્રાઈવરોની મેળા પીપડામાં ચોરી કરવાના ચાલતા કૌભાંડમાં સુરત જિલ્લા એલસીબી પોલીસે છાપો મારી રૂપિયા 81,59,000 મુદ્દામાલ સાથે નવ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત જિલ્લા એલસીબી પોલીસના પીએસઆઈ આઈએસસી સોદિયા અને એસઆઈ મહેન્દ્રભાઈ શનાભાઈને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં આવેલ જૈન મંદિરની બાજુના એક ગોડાઉનના ટેન્કરોમાંથી ખાદ્યતેલ ચોરી કરવાનું કૌભાંડ ચાલે છે. જે બાતમીને આધારે એલસીબીની ટીમે કરણ ગામ ખાતે છાપો મારી ટેન્કરોમાંથી તેલ ચોરી કરવાનું કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા પલસાણા તાલુકાના ભલેશ્વર ગામ ખાતે રહેતા પરવેઝ ઉર્ફે મુસો બશીર પઠાણ તથા હરેશ અર્જન આહિર, ત્રિકમસિંહ ગીરધારીસિંહ રાજપૂત, ફરીદ રહેમત અલી અંસારી, કાદિર દિલાર અલી અંસારી, છોટુ અંસારી અને કૈલાશ અજુરામ ગુજ્જર, સાજેદ અંસારી તેમજ શ્રવણલાલ છોગાલાલ ગુજ્જરની ધરપકડ કરી ગોડાઉનમાંથી 375 તેલના ભરેલા ડબ્બા અને ટેન્કર સહિતના વાહનો મળી કુલ રૂપિયા 81,59,000 મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા સુરતના ગોડાદરા ખાતે આવેલ જિગ્નેશનગર સોસાયટીમાં રહેતા ચિરાગ રેવાભાઈ ભરવાડ અને સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાની ગામ ખાતે રહેતા પારસમલ જુવારમલ કુમાવતને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ પલસાણા પોલીસ કરી રહી છે.